મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર પ્રાપ્તિ રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 ના ભાજપના જે ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી મહત્વના સમાચારોની વાત કરીએ તો વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર છે તે જાહેર થઈ ચૂક્યા છે. પ્રેમલતા મહેરિયા, ભાવનાબેન ગોલનું નામ જાહેર થયું છે. આ સાથે ગૌરંગ વ્યાસ, મફાભાઈ દેસાઈનું નામ પણ જાહેર થયું છે. આ સાથે ગાંધીનગર મનપા ભાજપના તમામ ઉમેદવારો જે છે તેને જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગૌરંગ વ્યાસ, મફાભાઈ દેસાઈના નામનો સમાવેશ થાય છે. તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીનગરથી મહાનગરપાલિકા વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર પ્રેમલતા મહેરિયા, ભાવનાબેન ગોલનું નામ જાહેર થયું છે. ગૌરંગ વ્યાસ, મફાભાઈ દેસાઈના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો જે છે તેને નામ જાહેર કરવામાં આવ્યા, જેમાં ગૌરંગ વ્યાસ, મફાભાઈ દેસાઈ નામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રેમલતા મહેરિયા, ભાવનાબેન ગોલનું નામ પણ જાહેર થયું છે. મહત્વના સમાચાર ગણી શકાય તેવું ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગૌરંગ વ્યાસ, મફાભાઈ દેસાઈ નામની સાથે પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે. જી સોનલ, ગાંધીનગરથી આજે મહત્વની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. વોર્ડ નંબર 6 ના ઉમેદવારોનું નામ જાહેર કરાયું, શું છે અપડેટ? જી, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અત્યારે. ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોની યાદીની રાહ જોવાઈ રહી છે. ભાજપની યાદી તો જાહેર થઈ ચૂકી છે. ગઈકાલે મોડી રાત્રે ભાજપ તરફથી તેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગરમાં 11 વોર્ડ માટે 44 ઉમેદવારોની યાદી પ્રદેશ ભાજપે જાહેર કરવાની બને છે. આ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી હતી અને ગાંધીનગરમાં નો રિપીટ થિયરી પણ અપનાવવામાં આવી છે. જે નિયમો મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાર્લામેન્ટરી બોર્ડ તરફથી લાગુ કરવામાં આવ્યા હતા તે જ નિયમોને આધારે ગાંધી મહાનગરપાલિકામાં પસંદગી કરવામાં આવી છે. 60થી વધુ ઉમેદવારને ટિકિટ નથી અપાઈ, તો સાથે સાથે જ જે પૂર્વ કોર્પોરેટરો છે તેમને રિપીટ નથી કરવામાં આવ્યા અને અગાઉના જે નેતાઓ છે, ધારાસભ્યો રહી ચૂક્યા છે, તેમને પણ ટિકિટ નથી આપવામાં આવી. આ તમામ નિયમોને પાલન કરતા કરતા સૌથી મહત્વની બાબત એ રહી કે ગઈકાલે જે યાદી જાહેર થઈ તેમાં વોર્ડ નંબર 6નું જે કોકડું હતું તે ગૂંચવાયેલું રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક તેમાંથી અસમંજસ રહી હતી પાર્લામેન્ટરી બોર્ડને અને તેને આધારે વોર્ડ નંબર 6ની એક જ યાદી જે 4 ઉમેદવારોની હતી તે બાકી રાખવામાં આવી હતી, જેને આજે જાહેર કરી દેવામાં આવી છે અને જે 4 નામ આજે જાહેર કરી દેવામાં આવ્યા છે. આ રીતે જોવા જઈએ તો હવે પ્રદેશ ભાજપ તરફથી ભાજપના જે ઉમેદવારો છે તેની 44 ઉમેદવારોની યાદી પૂર્ણ થઈ ચૂકી છે આજે ગાંધીનગર મહાનગરપાલિકા માટે. અને તમામ ઉમેદવારો જે છે તે આજે રાયસણ ખાતે એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે એકત્રિત થયા છે અને ત્યાં તેમને તમામ જે લીગલ એડવાઇસ છે તે આપવામાં આવી રહી છે. ફોર્મ ભરતી વખતે કંઈ પણ કચાશ ન રહી જાય તેની સંપૂર્ણપણે તકેદારી રાખવામાં આવી રહી છે અને આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે ત્યારે 1 એપ્રિલના રોજ ભાજપના જે તમામ ઉમેદવારો છે તે તમામ ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવાના છે. બીજી બાજુ ગાંધીનગરની વાત કરીએ તો કોંગ્રેસની યાદી હજુ સુધી જાહેર થઈ નથી. બીજી બાજુ રાજીવ સાતવ અહીંયા કોંગ્રેસના જે છે પ્રભારી તે અહીંયા આવ્યા છે, ગુજરાત આવ્યા છે અને આજે તેમની આવ્યા બાદ કોંગ્રેસ તેના નામો સંદર્ભે વિચારણા કરી શકે છે અને કાલે આજે મોડી રાત સુધીમાં અથવા તો આવતીકાલે કોંગ્રેસ તેના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવું લાગી રહ્યું છે. આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે તેની જે તૈયારીઓ છે તે સંપૂર્ણપણે એક રીતે જોવા જઈએ તો પૂર્ણ કરી દીધી છે અને કાલે ભાજપના જે ઉમેદવારો છે તે એક સાથે ફોર્મ ભરશે કલેક્ટર કચેરી ખાતે. કોંગ્રેસ માટે હજુ પણ યાદીની રાહ જોવાઈ રહી છે. જી સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ગાંધીનગર મનપા ભાજપના તમામ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 4 ઉમેદવારો પૈકી ગૌરંગ વ્યાસ, મફાભાઈ દેસાઈનું નામ જાહેર થયું. તો ગાંધીનગરથી મહાનગરપાલિકામાં ભાજપના જે ઉમેદવારો છે વોર્ડ નંબર 6માં પ્રેમલતા મહેરિયા, ભાવનાબેન ગોલનું નામ જાહેર કરવામાં આવ્યું. આ સાથે ગૌરંગ વ્યાસ અને મફાભાઈ એમ 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 6ના ભાજપ ઉમેદવાર કોણ તેના વિશે વાત કરીએ તો 4 નામોની યાદી બહાર આવી છે. ગાંધીનગર મનપા ભાજપના તમામ ઉમેદવારો જાહેર કરાયા છે ત્યારે પ્રેમલતા મહેરિયા આ સાથે ભાવનાબેન ગોલનું નામ જાહેર થયું છે.